नमस्कार मित्रों, वेलकम टू माय चैनल के लिए सुनोग्राम मेडिसिन में आपका स्वागत है। अभी तक आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया, सब्सक्राइब कर लीजिए और पास में जो बेल आइकन आएगा उसके ऊपर क्लिक कर दीजिए क्योंकि मैं कोई भी वीडियो अपलोड करूँ आपको नोटिफिकेशन मिलता रहे। मित्रों, आज आप कंप्यूटर ना बेसिक क्वेश्चन विषय अपने बात करीशू। कंप्यूटर ना कोईपण एग्जाम की प्रिपेरेशन करता हो, तलाटी GSECL अथवा तो जुनियर इंस्पेक्टर की एग्जाम की प्रिपेरेशन करता हो तो कंप्यूटर ना बेसिक क्वेश्चन तो 10% पूछाता जो है। ओके, तो आज आपने कंप्यूटर ना 100 પ્રશ્ન જી છે તેના વિશે આપણે વાત કરીશું। ઓકે, તો સૌથી પહેલા ક્વેશ્ચન છે, કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? તો તેનો જવાબ આવશે, કીબોર્ડમાં 12 ફંક્શન કી હોય છે, F1 થી લઈને F12 સુધીની ફંક્શન કી હોય છે। પોસ્ટનું પૂરું નામ જણાવો, તો પોસ્ટનું પૂરું નામ થશે પાવર ઓન ધ સેલ્ફ ટેસ્ટ, પાવર ઓન ધ સેલ્ફ ટેસ્ટ। લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે છે? જે લાઇન પ્રિન્ટર આવે છે તે 1 મિનિટમાં 500 થી 4500 લાઇન પ્રિન્ટ કરી શકે છે 1 મિનિટમાં। DNSનું પૂરું નામ જણાવો, તો આવશે ડોમેન નેમ સિસ્ટમ। DNSનું પૂરું નામ થશે ડોમેન નેમ સિસ્ટમ। માઉસની ક્લિક બદલાવવા કયા ઓપ્શનમાં જવું પડે છે? તો આવશે કંટ્રોલ પેનલમાં જવું પડે છે। આપણે માઉસની ક્લિક બદલાવવી હોય તો કંટ્રોલ પેનલમાંથી આપણે બદલાવી શકાય છે। કયો ઓપ્શન્સ ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલ આપમેળે સુધારે છે? તો આવશે ઓટો કરેક્ટેડ સ્પેલિંગ, જે ઓટોમેટિક જે સ્પેલિંગમાં અથવા તો ટાઈપિંગમાં જે ભૂલ હશે તે સુધારશે। આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે? આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે? તો આવશે 4 અબજ જેટલી હોય છે। ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્ત છે? આવશે 56.4 MBPS ઓછામાં ઓછી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં ઉપલબ્ધ છે। ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા, ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફોટોગ્રાફને ડિજિટલમાં સંગ્રહ કરવા માટે સ્કેનર, એટલે કે સૌથી પહેલાં તેને સ્કેન કરવો પડે છે અને પછી તેને ડિજિટલમાં સંગ્રહ કરી શકાય છે। DPIનું પૂરું નામ જણાવો, તો આવશે ડોટ પર ઇંચ। DPIનું ફૂલ ફોર્મ થશે ડોટ પર ઇંચ। ઓકે, પછી જોઈએ તો આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો આવશે મેઇલની અંદર જોવા મળે છે। નીચેનામાંથી કઈ એપ્લિકેશન ભાષા સોફ્ટવેર નથી? તો આવશે DOS ભાષા સોફ્ટવેર નથી। કોમ્પ્યુટર ભાષાઓમાં પ્રોસિજરલ ભાષા કઈ છે? તો આવશે સી એ પ્રોસિજરલ ભાષા છે। અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે? અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે? તો આવશે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે। GUIનું પૂરું નામ જણાવો, તો આવશે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ। CD અને DVDની સંગ્રહ ક્ષમતા અનુક્રમે કેટલી હોય છે? તો આપણે જોઈએ તો CDની 700 MB જેટલું સંગ્રહ કરી શકાય છે અને DVD છે તેમાં 4.5 GB જેટલું સંગ્રહ કરી શકાય છે। ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે? તો આવશે કોઈને, ઇન્ટરનેટની માલિકી કોઈની હોતી નથી। વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ કેવી રીતે સેવ કરી શકાય છે? વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ કેટલી રીતે સેવ કરી શકાય છે? ઓકે, તો જે 3 રીતે આપણે વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલને સેવ કરી શકાય છે। ઓકે, એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કમ્પ્યુટરમાં થાય તો તેને શું કહેવાય? એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કમ્પ્યુટરમાં થાય તો તેને શું કહેવાય? તો આવશે ટ્રોપોલોજી કહેવાય। F8 3 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થાય છે? F8 3 વખત સિલેક્ટ કરવાથી કોઈપણ આખેઆખું વાક્ય સિલેક્ટ થઈ જાય છે। ઓકે, ઇમેલમાં CC નું ફૂલ ફોર્મ શું થાય? તો આવશે કાર્બન કોપી, એટલે કે CC, એટલે કાર્બન કોપી। ઇમેલમાં BCCC નું ફૂલ ફોર્મ તો શું થશે? તો આવશે બ્લાઇન્ડ કાર્બન કોપી। ઓકે, પછી જોઈએ તો નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો નોટપેડ એ યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે। માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા કયો પ્રોટોકોલ ઉપયોગી છે? માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા કયો પોર્ટ ઉપયોગી છે? તો આવશે USB પોર્ટ ઉપયોગી છે। .com, .edu, .org એ બધું શું કહેવાય? તો આવશે તેને ડોમેન નેમ કહેવામાં આવે છે। સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને શું કહેવાય? સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે। વેબસાઇટનું એડ્રેસ લખવા
કયો પ્રોટોકોલ વપરાય છે વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય છે તો આવશે એચટીટીપી પ્રોટોકોલ વપરાય છે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે તો આઈપી એડ્રેસ 32 બીટનું હોય છે ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે તો આવશે ઈમેલ આઈડી બે ભાગમાં વહેંચાયેલું હોય છે સીપીયુનો કયો ભાગ ગાણિતિક અને તાંત્રિક ક્રિયા સાથે જોડાયેલો છે તો આવશે એએલયુ ગાણિતિક અને તાંત્રિક ક્રિયાઓ સાથે જોડાયેલું છે દુનિયાનું સૌથી પ્રથમ નેટવર્ક કયું હતું તો આવશે એઆર પ્લાનેટ એ દુનિયાનું સૌ પ્રથમ નેટવર્ક હતું ઈમેલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો આવશે કમ્પોઝનો ઉપયોગ થાય છે એફ ટીપીનું પૂરું નામ જણાવતું ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફ ટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ડબલ્યુએએનનું પૂરું નામ શું છે એટલે વાઇડ એરિયા નેટવર્ક ઓકે એટલે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક અને ડબલ્યુએએન એટલે વાઇડ એરિયા નેટવર્ક ઓકે લેન માટે જોઈએ તો એક કિલોમીટર સુધી એક મીટર એક કિલોમીટર સુધી હોય છે અને વેન છે એ એક કરતાં વધારે કિલોમીટર સુધી હોય છે સ્પેલિંગ ચેક કરવા માટે શોર્ટકટ કી કઈ છે તો આપશે F7 એ શોર્ટકટ કી છે ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર BMPનું પૂરું નામ એટલે કે બીટ મેપ પિક્ચર નેટવર્કનો પ્રકાર તો લેન વેન મેન અને ઇન્ટરનેટ આ નેટવર્કના પ્રકાર છે લેનનું પૂરું નામ અને કેપેસિટી લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક 1 કિમી સુધીની હોય છે વેન વેનનું પૂરું નામ થશે વાઇડ એરિયા નેટવર્ક અને તે 10 કિલોમીટર સુધીનું હોય છે મેન મેનનું પૂરું નામ થશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક 2 ઓફિસ વચ્ચે હોય છે ઇન્ટરનેટનું પૂરું નામ તો આવશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક ICનું પૂરું નામ એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ રેમનું પૂરું નામ રેન્ડમ એસેસ મેમરી રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી USBનું પૂરું નામ એટલે યુનિવર્સલ સિરિયલ બસ OSનું પૂરું નામ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ PDFનું પૂરું નામ તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ નેટવર્કમાં કોઈ પણ ડોક્યુમેન્ટને શું કહેવામાં આવે છે તો આવશે નોડ કહેવામાં આવે છે દરેક વેબસાઇટનું અજોડ સરનામું હોય છે તેને શું કહેવામાં આવે છે તો એને URL કહેવામાં આવે છે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે MS-DOS ઇન્ટરનેટની આખી સિસ્ટમ કયા પ્રોટોકોલ પર આધારિત છે તો આવશે TCP/NIP પર આધારિત છે કોઈપણ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે તો આવશે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ કોઈપણ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટેનો પ્રોટોકોલ છે TCP/IPનું પૂરું નામ તો આવશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ ઇન્ટરનેટની શોધ કયા દેશમાં કરવામાં આવી હતી તો આવશે અમેરિકામાં શોધ કરવામાં આવી હતી અને 1969માં તેની શોધ થઈ હતી ઈમેલનું પૂરું નામ તો આવશે ઇલેક્ટ્રોનિક્સ મેઇલ નવું ઈમેલ આઈડી બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો આવશે સાઇન અપનો ઉપયોગ થાય છે આવેલા ઈમેલને જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો આવશે રિપ્લાય ઓપ્શનનો ઉપયોગ થાય છે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન કયું છે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન તે ગૂગલ સર્ચ એન્જિન છે ડેટાને ચોરી થતો અટકાવવા શું બનાવવામાં આવે છે ડેટાને ચોરી થતો અટકાવવા માટે ફાયરવોલ બનાવવામાં આવે છે GSWAN એ કેવું નેટવર્ક છે તો આવશે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક કયું છે તો આવશે GSWAN GSWAN નું પૂરું નામ એટલે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક CD અને DVD પર ડેટા સ્ટોર કરવાની પ્રોસેસને શું કહે છે તો આવશે એને બર્ન કહે છે CD નું બાય ડિફોલ્ટ નામ શું હોય છે તો માય ડિસ્ક ફ્લોપી ડિસ્કનું પૂરું નામ શું છે તો આવશે ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટી હાલમાં બજારમાં મળતી 3.5 ઇંચ ફ્લોપીની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે તો આવશે 1.44 MB હોય છે નાનામાં નાની પેન ડ્રાઈવ
64 MB ની હોય છે. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોય છે? તો આવશે 2 કમ્પ્યુટર હોય છે. એના પછી જોઈએ તો નેટવર્ક માટે કેટલા પ્રકારના વાયર હોય છે? તો આવશે નેટવર્ક માટે 3 પ્રકારના વાયર હોય છે. કેબલના પ્રકાર કયા કયા છે? તો જોઈએ તો ટ્વિસ્ટ પેર કેબલ, કોએક્સિયલ કેબલ અને ફાઈબર ઓપ્ટિકલ કેબલ, આ મેઇન 3 પ્રકારના કેબલ હોય છે. સૌથી સારો અને સ્પીડવાળો કેબલ કયો છે? તો સૌથી સારો અને સ્પીડવાળો કેબલ જોઈએ તો ઓપ્ટિકલ ફાઈબર કેબલ છે, એ સૌથી સારામાં સારો કેબલ છે અને તે રિફ્લેક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મોડેમ કેટલા પ્રકારના હોય છે? તો આ મોડેમ જોઈએ તો 2 પ્રકારના હોય છે, એક તો જોઈએ તો એક્સટર્નલ મોડેમ અને બીજું છે ઇન્ટરનલ મોડેમ હોય છે. કોમ્પ્યુટર બગડે કે એરર આવે તેને નિવારવા માટે પગલાંને શું કહેવાય? તો આવશે ટ્રબલ શૂટિંગ કહેવામાં આવે છે. મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોનિટરનું બીજું નામ છે VDU, એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. નકશાઓ છાપવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો આવશે નકશાઓ છાપવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે. GUI નું પૂરું નામ એટલે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. ઇન્ટરનેટ સ્પીડ માપવાનો એકમ કયો છે? તો આવશે ઇન્ટરનેટ માપવા માટે KBPSનો ઉપયોગ કરવામાં આવે છે. B2B એટલે શું? વાણિજ્યથી વાણિજ્ય, B2B એટલે કે વાણિજ્યથી વાણિજ્ય. 1024 KB બરાબર કેટલા MB? તો આવશે 1/24 એટલે 1 MB થશે. 1024 MB બરાબર 1 GB થશે. ટેક્સ્ટ ફાઇલ બનાવવા શાનો ઉપયોગ થાય છે? તો આવશે નોટપેડનો ઉપયોગ થાય છે. ccc@gmail.com, ccc એટલે શું? ccc એટલે કે યુઝર નેમ. ccc@gmail.com માં જીમેલ એ શું છે? તો આવશે સર્વિસ પ્રોવાઈડર છે. ccc@gmail.com માં .com એ શું છે? તે ડોમેન નેમ છે. વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટનું એક્સેશન શું છે? વર્ડનું એક્સેલ જે એક્સટેન્શન છે .doc, એક્સેલનું છે .xls એન્ડ PDFનું જે પાવરપોઈન્ટ છે તેનું છે .ppt. આ ત્રણેય એક્સેલના એક્સટેન્શન છે. નાનામાં નાનું કોમ્પ્યુટર કયું છે? તો આવશે PDA, સૌથી નામના નાનું કોમ્પ્યુટર છે. OS એ એક પ્રકારનું શું છે? તો OS એ એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે. ઓકે મિત્રો, તો જે 100 પ્રશ્નો હતા, કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હો તો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 100 પ્રશ્ન છે. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.